जन आशीर्वाद यात्रा पहुंची साबरकांठा। साबरकांठा थी अमारा संवाददाता उमंग रावल जणावे छे के केन्द्रीय मंत्रिमंडल में संचार प्रधान तरीके देवसिंह चौहान समावेश करवामां आवता दिल्ली थी गुजरात प्रथमवार आवी रह्या छे, जेने लई तेओ गुजरात में यात्रा स्वरूपे फरी पोताना मादरे वतन पहोंचनार छे। पहला उत्तर गुजरात में जन आशीर्वाद यात्रा द्वारा तेओनुं भव्य स्वागत ठेर ठेर करवामां आव्युं हतुं। यात्रा द्वारा तेओ साबरकांठाना ईडर थई हिम्मतनगर आवी पहोंच्या हता, જ્યાં તેઓને સ્થાનિક લોકો અને કાર્યકરો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો। સંચાર પ્રધાન તરીકે કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થતા તેઓએ સૌ પ્રથમ કાર્ય દેશના પ્રવાસન વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ વિસ્તારવાનું કામ હાથ ધર્યું હતું, જેના ભાગરૂપે લક્ષદ્વીપને ઇન્ટરનેટની ઝડપી સેવાઓની વિકાસની ભેટ આપી હતી। આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે દેશના આંતરિયાળ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સેવા ઝડપી વિસ્તારવામાં આવશે। શિક્ષણ અને ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટની જરૂરિયાતને ધ્યાન રાખી આવનારા દિવસોમાં ભારતમાં સંચાર પ્રસાર પ્રચાર પ્રસાર વધુ તેજ બનાવાશે। દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી એનડીએની સરકારના નવા પ્રધાનમંડળના વિસ્તરણ પછી સૌ પ્રધાનમંડળના નવા મંત્રીઓ પોતાના મતવિસ્તારમાં પોતે સીધા ઘરે નહીં જતા પોતાના મતવિસ્તાર ઉપરાંત પણ અન્ય જગ્યાએ જન આશીર્વાદ મેળવવા માટેનો પ્રયત્ન કરે, અને એના ભાગરૂપે જ્યારે ગઈકાલથી ઉત્તર ગુજરાતમાં મા અંબાના આશીર્વાદથી જ્યારે યાત્રાનો પ્રારંભ થયો અને આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને હિંમતનગર જિલ્લામાં આવી રહ્યો છું, ત્યારે જે ઉત્સાહ, જે ઉમળકો, જે આનંદ જન સમાજમાં જોઈ રહ્યો છું, એવો ચોક્કસ વિશ્વાસ થાય કે જન સમાજનો આ ભરોસો અને શ્રદ્ધા આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં વધ્યો છે, અને આવનારા વખતમાં આ જનયાત્રાના દ્વારા લોકસંપર્ક કરીને લોકોની સાથે માર્ગદર્શન, ચર્ચા વિચારણાની સાથે સાથે આશીર્વાદ મેળવીને જે વિશ્વાસ શ્રદ્ધા સાથે મોદી સાહેબે અમને મંત્રી બનાવ્યા છે એમાંથી પાર પડવાની શક્તિ અમને ચોક્કસ મળશે। પહેલું જ કામ આપણે એ કર્યું છે કે લક્ષદ્વીપને આપણે એક ઇન્ટરનેટની સેવાની શરૂઆત કરી, સૌથી પહેલું કામ આપણે આ કર્યું છે। યોગાનું એક છે, ગુજરાત સાથે એડમિનિસ્ટ્રેટર છે, યોગાનું એક પીએમ પણ ગુજરાતી છે, આપ પણ ગુજરાતી છો, શું કહેશો? જો છે, સાચી વાત છે કે સંચાર વિભાગનું કામ ખૂબ ચેલેન્જવાળું છે, એટલા માટે કે ભૂતકાળની સરકારોએ જે ગબન કર્યું, જે કૌભાંડ કર્યા, જેના કારણે દેશના આવા અતિ ઉત્તમ સ્ટ્રેટેજિકલી દ્રષ્ટિએ સંચાર હોવું ખૂબ જરૂરી છે। ત્યારે દેશમાં નોર્થ ઇસ્ટના રાજ્યો હોય, સરહદી સલામતી હોય કે દરિયાઈ ક્ષેત્રમાં પણ BSNL MTNLની સેવાઓ પહોંચવી જોઈએ પ્રાદેશિક, અને જે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાઇવેટ પ્લેયર્સ જ્યારે રેવન્યુ માટે કામ કરતા હોય ત્યારે અમારા યુનિટ્સ સેવાઓ માટે કામ કરતા હોય, ત્યારે આવનારા વખતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાસ્ટ માઇલ સુધી પહોંચે, ફેઝ 1 પણ 2નું કામ, અને હવે તો PPP મોડેલથી ઝડપથી આ નેટવર્ક પહોંચે એ માટેના સરકારના પ્રયત્નો છે। પ્રાતિજમાં દશામાની મૂર્તિઓનું વાંચતે ગાજતે કરવામાં આવ્યું વિસર્જન। પ્રાતિજથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે પ્રાતિજ સહિત તાલુકામાં મા દશામાના વ્રત કરતી મહિલાઓ દ્વારા મૂર્તિનું 10 દિવસ પોતાના ઘરે સ્થાપન કરી 10 દિવસ ઉપવાસ કરી પૂજન અર્ચન કરવામાં આવે છે, અને 10મા દિવસે એટલે કે આખા દિવસે જાગરણ કરી વહેલી સવારે માતાજીની મૂર્તિને તળાવ કે નદીમાં વિસર્જિત કરી વ્રતનું સમાપન કરવામાં આવે છે, ત્યારે પ્રાતિજ સહિત પંથકમાં ઠેર ઠેર માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાતિજ ખાતે પણ દશામાના મંદિર પાસે આવેલ બોખમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મંદિરના વ્યવસ્થાપક નિત્યાનંદભાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂર્તિ વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે પ્રાતિજ પોલીસ સ્ટેશનના PI
એચએસ ત્રિવેદી દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.